હવામાન વિભાગની આગાહીને લઈને આજે હાલાર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. પરિણામે ગોમતી ઘાટ પર આભને આંબતા દરિયાઈ મોજા ઉછળ્યા હતા. દરિયો ગાંડો તૂર થતાં પોલીસ દ્વારા પણ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો અને યાત્રિકોને દરિયામાં નહાવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી. આમ દરિયો તોફાને ચડતા ડરામણા દ્રશ્યો સર્જાયા હતા. આજે 6 વાગ્યાથી લઈ અને 12 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો આજે ખંભાળિયામાં કુલ 24 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વાત કરીએ કલ્યાણપુરની તો 6 વાગ્યાથી લઈને 12 વાગ્યાના સમયગાળા દરમિયાન 42 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાણવડ પંથકમાં 36 મીમી વરસાદ નોંધાયો હતો. સાથે જ દ્વારકામાં વરસાદ નીલ રહ્યો હતો. આમ આજે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં નોંધાયો હતો. ભારે વરસાદને લઈ સ્થાનિક નદી નાળાઓમાં ભારે પૂર આવ્યા હતા. આથી નદીઓ 2 કાંઠે વહી હતી. વધુમાં ભાણવડ અને કલ્યાણપુર પંથકની નદીઓ અને બજારમાં જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. તો ભારે વરસાદને લઈ સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ હતી. આથી જગતના તાતના પણ હૈયા હરખાયા હતા અને અમુક બાકી રહેતા વિસ્તારોમાં આજે વાવણી કાર્યના પણ શ્રી ગણેશ થયા હતા.